निर्मणनो हो अभिज्ञान कल्याण हो छात्रनो हरदान उच्च आकाशनो शिक्षण महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। नमस्ते विद्यार्थी मित्रों, आगळना टॉपिकनी वात करी तो आपणो छठो पीरियड पहला चेप्टर माटेनो, जेमां आपणे जोवानुं छे के समय संख्यानुं संख्या रेखा पर निरूपण कई रीते थाय। के समय संख्या जे आपणे प्राकृतिक संख्यानी बधुं शीखी गया, ए बधी समय संख्या ज छे, एनो समावेश तो थाय ज छे, पण एनुं निरूपण आपणे शुं तो 7मा धोरणमां शीखी गया। उदाहरण तरीके ले संख्या रेखा आपणे आवती हती, अहींया पहेलाथी संख्या रेखा आपणे शुं करेली छे ते दोरेली छे, के जेमां शुं करता हता, धारो के कीधुं होय के 5 नुं निरूपण करो, तो 5 नुं निरूपण करवुं होय एटले तमे सौथी पहेला शुं करता के पहेला संख्या रेखा दोरता, संख्या रेखा दोर्या बाद पहेला शुं कर 0 ની જમણી बाजुए तमे धन संख्या लखता, 0 ની ડાબી बाजुए आपणे ऋण संख्या लखता, अने ज्यां 5 आवे छे एना उपर आपणे शुं करी नाखता हता तो राउंड करी नाखता हता। माइनस संख्या वाली संख्या नु निरूपण करो तो माइनस संख्या वाली आपणे 0 ની ડાબી बाजुए आपेली होय, जे आपणे शुं करी संख्या रेखा दोरी अने निरूपण डायरेक्ट शुं करी नाखता होय तो करी नाखता। तो आ वस्तु तो आपणे 7मा ધોરણમાં શીખી ગયા, पण हवे जे समय संख्यानी वात करवामां आवेली छे तो ये केवी संख्याओ के जे आनी वच्चे रहेली छे तेवी संख्या। अमुक एम कहे साहेब आ संख्या एक पछी बे ज आवे, वच्चे कोई संख्या ज नथी, तो एनी वच्चे घणी बधी समय संख्याओ अने असंख्य असमय संख्याओ रहेली होय छे आनी वच्चे। એટલે હવે આપણે જે નિરૂપણ કરવાનું છે એ કોઈ પણ એક ભાગ વચ્ચેનું કરવાનું, पण सौथी पहेला शुं नक्की करवुं पड़े आपणे के ई संख्या कई बे संख्यानी वच्चे आवे। पछी तो आपणे उदाहरण लईशुं त्यारे ज ख्याल आवशे, पण ई समजवा माटे आपणे एक सहेली रीते जोई लईशुं के आपणे डायरेक्ट शुं एनो भागाकार करवो न पड़े, डायरेक्ट आपणे शुं ख्याल आवी जाय के आ संख्यानी वच्चे आवे। जो माइनसनी वच्चे आवती होय तो माइनसनी वच्चे, धननी वच्चे आवती होय तो धन संख्याओनी वच्चे आपणे मूकीने एनी संख्या रेखा दोरशुं। એટલે કે હવે આપણે આખી આખી સંખ્યા રેખા એની દોરતા નથી, જે સંખ્યાની વચ્ચે આવતી હોય એક ભાગની જ આપણે શું દોરતા હોય સંખ્યા રેખા। તે ધારો કે ઉદાહરણ તરીકે કહેવામાં આવે કે કોઈ સંખ્યા આપણે આપેલી છે સમય સંખ્યા અને એ સંખ્યા 1 અને 2 ની વચ્ચે આવે તો સંખ્યા રેખા દોરશું આવડી જ આપણે, પણ એક બાજુએ 1 આવશે અને એક બાજુએ 2 અને એની વચ્ચે સમય સંખ્યાઓ દર્શાવશું અને ઈ જે સંખ્યા આપણે દર્શાવવાની કીધી અને આપણે શું કરશું નિરૂપણ કરશું। એટલે આપણે એની સમય સંખ્યાનું શું થઈ ગયું નિરૂપણ થઈ ગયું, પણ ઈ સંખ્યા પહેલા મહત્વની વાત કોની વચ્ચે આવે એ આપણે ખબર હોવી જોઈએ। તો આપણે કોઈ એક સંખ્યા લઈએ અત્યારે કે અપૂર્ણાંક સંખ્યા લઈ, શુદ્ધ અપૂર્ણાંક, તો ઉદાહરણ પહેલું વાત કરવામાં આવે કે 2/7। 2/7 નું સંખ્યા રેખા ઉપર શું કરો નિરૂપણ। તો હવે પ્રશ્ન એવો થાય છે કે આમાં સંખ્યા રેખા ઉપર સાહેબ નિરૂપણ કરવું હોય તો ક્યાં કરે, તો પહેલી વાત કે 2/7 ક્યાં આવે, કયા ભાગની વચ્ચે આવે પેલા આપણે ખબર હોય। આ સંખ્યા રેખા દોરવી જરૂરી નથી, પણ આપણે ખ્યાલ આવે એટલા માટે આપણે દોરી। હવે મને ખબર છે કે 2/7 કોની વચ્ચે આવે તો 0 અને 1 ની વચ્ચે આવે, अहीं 2 एटले 2 ની વચ્ચે નહીં પણ આ 0 અને 1 ની વચ્ચે આવે। શું કારણથી, તો જો તમે 2/7 કરો તો 0. કંઈક સમથિંગ જવાબ આવે 0. એટલે 0 કરતા સંખ્યા કેવી થઈ જાય છે મોટી અને 1 કરતા કેવી થઈ જાય નાની। ખાસ એક વસ્તુ બીજી ધ્યાન રાખવાની, માઇનસ હોય તો માઇનસ બાજુ જવાનું અને પ્લસ હોય તો પ્લસ બાજુ જવાનું, એટલે આ સંખ્યા રેખા આપણા મગજમાં હોવી જોઈએ, એટલે એને ભૂલી નથી જવું। એના ઉપરથી જ આપણે આ સંખ્યા રેખા શીખવાની। આપણે મોબાઈલ હોય, આપણી પાસે મોબાઈલ હોય તો મોબાઈલમાં આપણે કોઈ પણ ફોટો હોય, ફોટાને આપણે ઝૂમ કરવો હોય તો કરી શકાય, તો અહીંયા એના જેવી જ પરિસ્થિતિ થઈ। आ संख्या रेखा अपना मोबाइल में है અને આ સંખ્યા આ ભાગમાં કોઈ પણ એકની વચ્ચે આવે તો એ ભાગને આપણે શું કરીએ? ઝૂમ કરી અને એટલો ભાગ જ આપણે અહીંયા વર્તાય, બીજી સંખ્યા આપણે સંખ્યા રેખા બતાતી નથી. આના જેવી જ એક પરિસ્થિતિ ઉદ્ભવે. તો હવે સૌથી પહેલા 2/7 કોની વચ્ચે આવે? તો હું કહું તો 0 અને 1 ની વચ્ચે આવે. આપણે આનો ભાગાકાર કરવા જઈએ તો વાર પણ લાગે, મોટી સંખ્યા હોય તો વાર લાગે, તો ભાગાકાર નથી કરવાનો. ई જોઈ લેવાનું અપૂર્ણાંક કેવો શું છે કશું. તો તમને બધાને ખબર છે અપૂર્ણાંક છેદ કરતા અંશ નાનો હોય. જો અંશ મોટો થઈ જાય છેદ નાનો થઈ જાય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પણ અશુદ્ધ તો છે નહીં, તો કેવો અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે જ્યારે પ્લસ વાળી સંખ્યા હોય ત્યારે 0 અને 1 પ્લસ ની વચ્ચે આવે. જો અહીંયા માઇનસ હોય તો 0 અને 1 ની માઇનસ ની વચ્ચે આવે. તો હવે આ સંખ્યા કોની વચ્ચે આવે? તો 0 અને 1. 0 અને 1 ની વચ્ચે શું આવે? તો 2/7. શું આવે? 0 અને 1 ની વચ્ચે 2/7 આવે. અને કોઈ જાતનો આપણે ભાગાકાર કરવાનો નથી. હવે આમાં જુઓ તો એક સંખ્યા કરતા આ સંખ્યા કેવી થશે? નાની. અને કોઈ પણ એક કરતા મોટી થશે. આપણે બે સંખ્યા નક્કી કરી તો અહીંયા જોઈ લો 0 મોટો કે 1 મોટો. તમને બધાને ખબર છે કે 1 મોટો થાય તો શું મૂકી દે? ગ્રેટર ધેન. એટલે પાંખિયા જે સંખ્યા નાની હોય એ બાજુ રાખવાની. હવે આના ઉપરથી તમને એટલી ખબર પડે કે આ ભાગમાં અહીંથી દબાઈ દો તો તમે જુઓ કે આ સંખ્યા શું થઈ? પાંખિયા શું રાખશું આપણે? જે સંખ્યા મોટી હોય એ બાજુ રાખવાની, નાની હોય એ બાજુ. તો આ ભાગને દબાવી દેવામાં આવે તો આ સંખ્યા આના કરતા જો પાંખિયા જે બાજુ હોય સંખ્યા કેવી થશે? તો મોટી થાય. એટલે 0/2/7 કહેવાથી આ મોટા. અને હવે ઈ ભાગ ખોલીને આ ભાગ દબાવી દેવામાં આવે તો પાંખિયા કઈ બાજુ? એક બાજુ. તો 1 કરતા આ સંખ્યા કેવી થઈ ગઈ? પાછી નાની. એટલે મેં તમને પહેલા જ કીધું કોઈ પણ એક સંખ્યા કરતા નાની થશે અને કોઈ પણ એક કરતા મોટી થશે. એટલે 0 કરતા કેવી થઈ? આ મોટી. અને 1 કરતા નાની થઈ. એટલે જે બાજુ સંખ્યા આપણે મોટી હોય એ બાજુ પાંખિયા રાખવાની. આપણે આ સંખ્યા જોવાની નથી. 0 મોટો કે તો 1 મોટો, તો 2 પાંખિયા એ બાજુ રાખી દેવાની. એટલે આના ઉપરથી જ આપણે ખ્યાલ આવી જશે. અને હવે આપણે આને શું દોરી? સંખ્યા રેખા. તો સંખ્યા રેખા તો આપણે આવડી જ દોરવાની. હવે આમાં બરોબર વચ્ચે આપણે 0 નથી દર્શાવવાનું. એનું કારણ શું? કે કોઈ પણ એક ભાગને આપણે શું કરી? ઝૂમ કરી. તો આ 0 અને 1 ની વચ્ચે આવે તો 0 અને 1 એટલે આટલો ભાગ દર્શાવવાનો. તો 0 આ બાજુ છે અને 1 આ બાજુ છે તો આપણે લખવાનું પણ એ રીતે. તો અહીંયા શું લખશું? 0. અહીંયા શું લખશું? તો 1. એક બાજુ 0, એક બાજુ 1. આ જોઈને સંખ્યા રેખા જે જૂની છે એ જોઈ. જે બાજુ 0 આવતો એ બાજુ 0, જે બાજુ 1 આવતો એ બાજુ 1. જો માઇનસ વાળી સંખ્યા હોત તો ઊંધું થઈ જાય. 0 ઓલી બાજુ આવે અને -1 આ બાજુ. એટલે માઇનસ અને પ્લસ માં આપણે ધ્યાન રાખવું પડશે. જ્યારે પ્લસ વાળી સંખ્યા આપેલી હોય ત્યારે આપણે આ બાજુ એથી આમ જતા દર્શાવવાનું, અહીંયાથી ચાલુ કરવાનું, આમ જવાનું. એટલે કઈ બાજુ આવેલું જવાનું? જમણી બાજુ આવેલું જવાનું. અને જો માઇનસ વાળી સંખ્યા હોય તો આઈન પર દર્શાવવાનું અને ડાબી બાજુ હાલવાનું. એટલે સ્ટેપ એ બાજુથી આપણે આવવાનું. એટલે આપણે એટલી તો ખ્યાલ આવી ગયો કે આપેલી સંખ્યા કોની વચ્ચે આવે? તો 0 અને 1 ની વચ્ચે. આપણે નક્કી કરી નાખ્યું 0 અને 1 ની વચ્ચે. એટલે હવે જે સંખ્યા એ બધી આવવાની કોની વચ્ચે આવવાની? 0 અને 1 ની વચ્ચે આવવાની. હવે આની વચ્ચે આપણે સંખ્યાને શું કરી? દર્શાવી. તો આની વચ્ચે કોઈ તમને પ્રશ્ન પૂછે કેટલી સંખ્યાઓ છે? તો અસંખ્ય. પણ આપણે જેટલી દર્શાવવાની એટલી જ અહીં દર્શાવવાની હશે. તો ચાલુ કરી દર્શાવવા. નીચે છેદમાં હવે જે સંખ્યા આપણી પાસે છે એના છેદમાં કેટલા છે? 7. તો આની વચ્ચે જે આપણે સંખ્યા લીધી છે એની વચ્ચે 7 સરખા આપણે શું કરવાના? ભાગ પાડવાના. ભાગ પાડવાના છે, લીટા નથી ગણવાના, ધ્યાન રાખજો. ભાગ એટલે કેવી ગણાય? આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ, આ 4, આ 5, આ 6 અને આ 7. जो जगह आपने વધારે રહેતી હોય तो પાછળથી સંખ્યા રેખા આપણે થોડીક ઘૂસી અને અહીંયા એક આપણે થોડીક સંખ્યા રેખાને નાની કરી નાખી, બાકી આ લીટા આપણે ફરતી ઘૂસવાની થતા નથી, નકર આખી સંખ્યા રેખા આપણે શું કરવી પડશે, ઘૂસવી પડશે। તો હવે ભાગ ગણો, આમ ભાગ ગણો 1 2 3 4 5 6 અને 7 છેદમાં જેટલા હોય એટલા શું પડે, સંખ્યા રેખા ઉપર ભાગ પડે। અને હવે શું કરી, ભાગ પડી ગયા બાદ તો સંખ્યા રેખા ઉપર સંખ્યા દર્શાવવાનું ચાલુ કરી, અને સંખ્યા રેખા દર્શાવવા માટે અંશ ગમે એટલો હોય, ચાલુ ક્યાંથી કરવાનો, 1 થી જ કરવાનો, અને છેદ એમના એમ જ રહેશે। તો ચાલુ કરવામાં આવે તો 1/7 છેદ જે હોય તે એમના એમ જ રહેશે, અને અંશ હંમેશા જેટલો આપ્યો હોય ચાલુ કેટલાથી થાય છે, 1 થી થાય છે। અહીંયા કહેવામાં આવે તો 0/7 થયો એટલે 0 થયો, પછી આવે 1/7, પછી આવે અંશમાં એક એક નો શું કરતો જવાનો, વધારો, 2/7, પાછો આવે 3/7, 4/7, 5/7, 6/7 અને 7/7। તમને બધાને ખબર છે 7/7 આવે, આગળ જવાની કઈ જરૂર નથી। 7/7 આવે એટલે 7×7 ઉડી જાય, જવાબ 1 આવે। 1 આપણે એમ પહેલાથી શું કરેલો છે, મૂકેલો જ છે, આગળ કઈ જવાની આપણે જરૂર નથી। તો 1 આવી ગયો એટલે તાળો મેળવવા માટે આપણે છેલ્લે જે સંખ્યા છે એ અંશ અને છેદમાં સરખી મળી જવી જોઈએ, એટલે 2 ઉડી જાય અને અહીંયા 1 આવી જશે। આગળની વાત કરીએ તો હવે આપણે આમાં જોવો તો આપણી સંખ્યા જોવા મળશે, શું એ 2/7 છે, 2/7 અથવા અંશમાં જેટલા હોય એટલામાં ભાગને શું કરવાનો થાય, દર્શાવવાનો થાય, એટલે નિરૂપણ કરવાનો થાય। અંશમાં કેટલા છે, 2, તો બીજો ભાગ દર્શાવવા, પહેલો ભાગ ને આ બીજો ભાગ, એટલે આપણી જે સંખ્યા છે તે અહીંયા શું થઈ ગઈ, નિરૂપણ થઈ ગઈ, મળી ગઈ આપણી સંખ્યા 2/7। એટલે સંખ્યા રેખા ઉપર આપણે સમય સંખ્યાઓ દર્શાવી આવ સહેલી વાત છે, પણ ખબર શું પડવી જોઈએ કે આ પહેલી સંખ્યા પહેલા કોની વચ્ચે આવે, આ મૂકો એટલું યાદ રાખો, એટલે આપણે આ સાવ ઈઝી પડે કે પહેલી વસ્તુ કે કઈ આપણી સંખ્યા સમય સંખ્યા જે છે કોની વચ્ચે આવે, કઈ બે સંખ્યાની વચ્ચે, પહેલા આ નક્કી કરો, પછી કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની ઈ નક્કી કરો, તો એ આપણે સમજાવવા માટે સહેલું કરી દીધું। બીજી વાત, માઇનસ હોય કે પ્લસ હોય, મહત્વની વાત આ માઇનસ હોય ત્યારે આપણે જમણી બાજુ જઈએ છીએ, અને પ્લસ હોય તો આપણે ડાબી બાજુએ જઈએ છીએ, એક આ વસ્તુ ધ્યાન રાખો, એટલે આપણી સંખ્યા રેખા દર્શાવી આપણા માટે કેવી થઈ જશે, સહેલી, અને આપણે ખબર જ પડી જાય 0 અને 1 ની વચ્ચે કઈ સંખ્યા આવે, તો અપૂર્ણાંક હોય ને, શુદ્ધ અપૂર્ણાંક હોય ને એટલે 0 અને 1 ની વચ્ચે જ આવે, માઇનસ હોય તો 0 અને -1 ની વચ્ચે જ આવે। તો આપણે આ પહેલી સંખ્યાનું શું કરી નાખ્યું, નિરૂપણ। હવે આ જ રીતે આપણે બીજી સંખ્યા જોવી, હવે હજી પણ એક આવીને આવી સંખ્યા લઈ આપણે, અત્યારે હજી -વાળી આપણે લેતા નથી। તો બીજું ઉદાહરણ લેવામાં આવે કે 3/9 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, તો સૌથી પહેલા સંખ્યા કોની વચ્ચે આવે, તો અપૂર્ણાંક કેવો, શુદ્ધ અપૂર્ણાંક છે, શુદ્ધ અપૂર્ણાંક એ કોની વચ્ચે આવશે, 0 અને 1 ની વચ્ચે જ આવે, અથવા 3/9 કરો તો 0.something જવાબ મળે, એટલે કોની વચ્ચે આવે, 0 અને 1 ની વચ્ચે। કઈ સંખ્યા આવે તો 3/9। હવે 1 મોટો કે 0, તો બધાને તમને ખબર છે કે 1 મોટો, તો પાંખિયા એક બાજુ 2 મૂકી દો આપણે, એટલે એનો મતલબ શું થયો, આમ જોવામાં આવ્યું તો પાંખિયા કઈ બાજુ હોય, 3/9, એટલે 0 કરતા સંખ્યા મોટી તો 1 કરતા નાની। હવે આનું શું કરીએ આપણે, તો નિરૂપણ કરી, તો શું દોરી, સંખ્યા રેખા, ને સંખ્યા રેખા દોર્યા બાદ આ સંખ્યા પ્લસ છે કે માઇનસ, તો પ્લસ છે, તો આઈન પાથી આ લઈને આપણે આમ જવાનું હોય, તો તમને સંખ્યા રેખા જૂની યાદ કરો, 0 કઈ બાજુ આવે તો 0 અહીંયા આવશે, અને 1 ક્યાં આવશે તો 1 અહીંયા આવશે। હવે વાત કરીએ આ સંખ્યા રેખા ઉપર ભાગ પાડો, તો કેટલા ભાગ પડશે બાળકો, તો છેદમાં જેટલા હોય, કોઈ જે સંખ્યા આપેલી છે તે સંખ્યાના છેદમાં જેટલા હોય એટલા સંખ્યા રેખા ઉપર શું કરશું આપણે, ભાગ પાડશું। સરખા ભાગો, નાના મોટા ભાગ નથી પાડતા, ને પહેલા સરખા ભાગ પાડ્યા, છેલ્લે વધે ને તો ભૂસી નાખીને આપણે એ સંખ્યા આખી કરીએ, બધું ભૂસવાની કઈ જરૂર નથી। તો હવે અહીંથી નવો ભાગ પાડવા જાવ તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, आ तीजो भाग, आ चौथो भाग, आ पांचमो, छठो, सातमो, आठमो ने छेल्लो नवमो। लीटा गणवामां आवे तो एक लीटू वधारे थाय। जो 1 2 3 4 5 6 7 8 9 10 लीटा थाय, एक लीटू वधारे। लीटा नथी गणवाना, आपणे गणवाना छे भाग। तो भाग आम गणाय 1 2 3 4 5 6 7 8 9। तो आपणे शुं गणवानुं थाय? अहींया भाग गणवानो। એટલે કોઈ જાતના આપણે સંખ્યા રેખા ઉપર લીટા નહીં, ભાગ ગણશું। ભાગ પાડ્યા બાદ સંખ્યા રેખાને આપણે શું કહી? સંખ્યા રેખા ઉપર સંખ્યાને દર્શાવવાનું શરૂ કરીએ। તો છેદ તો 9 હોય તો છેદમાં બધે છેદમાં શું રહેવાના? 9 9 જ રહેવાના। અને અંશ ફરજિયાત આપણે ક્યાંથી ચાલુ કરીએ? તો 1 થી ચાલુ કરી તો પહેલી સંખ્યા શું આવે? 1/9। અંશમાં 1 1 નો શું થતો જાય? તો વધારો। બીજી સંખ્યા આવે 2/9, 3/9, 4/9, 5/9, 6/9, 7/9, 8/9 અને છેલ્લે આવે 9/9। એટલે સરખી સંખ્યા મળી જાય, પૂરી જાય એક વધે। અને હવે આપણી સંખ્યામાંથી ગોતી લો, ડાયરેક્ટ મૂકી દે 3/9, ત્રીજો ભાગ। અંશમાં જેટલા હોય એટલી સંખ્યા દર્શાવવાની। ત્રીજો ભાગ તો પહેલો, બીજો, ત્રીજો ભાગ થઈ ગયો। તો આપણી સંખ્યા મળી ગઈ। તો આ હતી આપણી समय संख्यानु संख्या रेखा उपर निरूपण। आ तो खाली हजी आपणे अपूर्णांक ज हतुं, जे मिश्र अपूर्णांक अने दशांश अपूर्णांक बाकी। तो आना पछीनी वात करीए आपणे। हजी एक संख्या माइनस वाळी आपणे चेक करीए के माइनस होय तो शुं करी शकीए? तो माइनस होय तो आ ज रीते संख्या दर्शाववानी, पण आ बाजुएथी हालीने आम जवानुं। कई बाजुए जवानुं? तो डाबी बाजुए जवानुं। એટલે મગજમાં આપણી સંખ્યા રેખા જૂની યાદ હશે તો જ આપણે કરી શકશું ના વસ્તુ। तो जो भी माइनस वाली एक संख्या, माइनस वाली संख्या की बात करें तो आपणे ले अहींया -5/7। -5/7। तो सौथी पहला संख्या कोनी वच्चे आवे? तो मैं तमने कीधुं तुं अपूर्णांक केवो है, शुद्ध ज छे ने। तो शुद्ध ज अपूर्णांक, पण शुद्ध अपूर्णांक है पण माइनस बाजू जवानुं। तो कोनी वच्चे आवे? तो 0 અને -1 ની વચ્ચે, +1 ની વચ્ચે નહીં। માઇનસ હોય ત્યારે માઇનસ બાજુ જવાનું છે। તો આ સંખ્યા આવે 0 અને -1 ની વચ્ચે। કઈ સંખ્યા? તો -5/7। હવે પ્રશ્ન એવો, કઈ સંખ્યા મોટી, કઈ સંખ્યા નાની? 0 અને -1 માં 0 મોટો કે -1 મોટો? તો તમને બધાને ખબર થાય, આમ જતા જવાની સંખ્યા કેવી થતી જશે? તો નાની। તો આમ નાની થતી જઈએ તો 0 કરતા સંખ્યા કેવી થાય? નાની થાય। તો પાંખિયા કઈ બાજુ રે? 0 મોટી હે તો મોટી બાજુ પાંખિયા રાખવાનું થાય આપણે। તો જે સંખ્યા મોટી એ બાજુ આપણે પાંખિયા રાખીએ। તો આનો મતલબ શું થયો? તો આ સંખ્યાને ધારો કે આ ભાગને દબાઈ દેવામાં આવે તો પાંખિયા આ સંખ્યા પાયા રે। तो -1 करता जे संख्या आपणे छे निरूपण करवानी केवी थई? मोटी। अने आ भाग दबाई देवामां आवे तो 0 करता केवी थशे? नानी। मैं तमने पहेला कीधुं कि 1 करता नानी थशे, 1 करता मोटी थशे। अने हवे आनुं मारे शुं करवानुं छे? संख्या रेखा पर निरूपण। तो शुं जोरी? पहेला संख्या रेखा, अने महत्वनी वात हवे ये संख्या केवी छे? माइनस। तो माइनस होय त्यारे सौथी पहेला आपणे आन पावी दे ऊंधું પ્લસ હોય થી અને દર્શાવવાનું અહીંયાથી માંડીને આમ। જો તમે માઈનસ વાળી સંખ્યા 0 અને 1 ની વચ્ચે આવે તો 0 કઈ બાજુ આવે? 0 જમણી બાજુએ અને -1 ડાબી બાજુએ। તો અહીંયા 0 આવે અને અહીંયા -1 આવે। આટલો ભાગ જોઈ લો, અહીંયા મૂકવામાં આવે અથવા એને ઝૂમ કરીને આપણે જોઈએ। तो जो 0 अहीं -1 अहीं दर्शाववा पर 0 क्यां मूकशुं? तो 0 अहीं मूकवो पड़े। -1 क्यां मुकाय? तो -1 अहीं आवशे। એટલે આખું શું થઈ ગયું? ઓલા કરતા ઊંધું થઈ ગયું। એટલે હવે દર્શાવવાનું આમથી આમ જવાનું હોય તો આપણે હાલવું પણ પડશે આમથી આમ। એટલે જમણી બાજુએથી આપણે કઈ બાજુ હાલીએ? ડાબી બાજુએ। તો માઇનસ હોય ત્યારે ઊંધું થઈ જાય આખું, એટલું યાદ રાખજો। એટલે હવે અહીંયાથી ભાગ પાડવાનું શરૂ કરો। હવે જે વસ્તુ હતી છેદમાં કેટલા? તો 7। तो आ संख्या रेखा पर केटला भाग पड़वाना? 7 सरखा। पण आ बाजुएथी आ पहेलो भाग, आ बीजो भाग, आ तीजो भाग, चौथो भाग, पांचमो भाग, छठो भाग अने छेल्लो भाग ऑटोमेटिक पड़ी जाए। एक बे त्रण चार पांच छ सात बे बाजू गणी तो सात सात थाय छेद मां होय एटलो भाग पड़े अने अंश क्यांथी चालू करी तो पांच है तो एक थी चालू करवानो पण दर्शाववानो अहींयाथी चालू थाय माइनस है तो माइनस ज मूकवाना फरजियातपणे तो माइनस एक ना छेद मां सात माइनस बे ना छेद मां सात माइनस त्रण ना छेद मां सात माइनस चार ना छेद मां सात माइनस पांच ना छेद मां सात माइनस छ ना छेद मां सात अने माइनस सात ना छेद मां सात એટલે સાત સાત ઉડી ગયા અને માઈનસ વધ્યા માઈનસ વધે કઈ નો વધે એક તો મૂકીને તો માઈનસ 1 આવે તો અહીં આવી ગયો માઈનસ 1 કેટલામો ભાગ દર્શાવવાનો તો પાંચમો ભાગ આ બાજુએથી માઈનસ બાજુ તો 1 2 3 4 અને 5 જે સંખ્યા આપણે જોતી હતી એનું નિરૂપણ થઈ જાય છે તો થઈ જાય એટલે માઈનસ હોય ત્યારે ઓલી બાજુથી આલી પ્લસ હોય ત્યારે આ બાજુથી આલી આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવું પડશે નકર સંખ્યા રેખાનું નિરૂપણ થશે નહીં એક મિનિટ આપણે શું કરીને ચેક કરીએ જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય ત્યારબાદ વાત કરી આગળની સંખ્યા આ તો વાત હતી અપૂર્ણાંકની હવે જો પોઈન્ટ વાળી સંખ્યા હોય અને મિશ્ર સંખ્યા હોય ત્યારે જો એનું મારું નિરૂપણ કરવું હોય તો એ નિરૂપણ કઈ રીતે થાય તો સૌથી પહેલા આપણે જોવી સંખ્યા મિશ્ર સંખ્યા ચોથું ઉદાહરણ मिश्र संख्या में माइनस आवे એટલે ઋણ આવે અને ધન આવે એટલે નિયમ તો જે તે છે તે જ માઈનસ હોય તો ઓલી બાજુથી પ્લસ હોય તો આ બાજુથી આ વસ્તુ એક લાગુ પડે જ છે એટલે પ્લસ વાળી દર્શાવી તો માઈનસ વાળી તમને આવડવાની જ છે તો આપણે એક ઉદાહરણ ચોથું જોઈએ પ્લસ વાળું પણ કેવી સંખ્યાનું મિશ્ર સંખ્યાનું તો લઈ 2.1/6 તો આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય મિશ્ર સંખ્યા આનું મારે સંખ્યા ઉપર નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો આ સંખ્યા કોની વચ્ચે આવે હવે મારે આ ચેક કરવું હોય તો આ ચેક કરવા માટે સૌથી પહેલા એની સંખ્યા જે છે બે પૂર્ણાંક એટલે બે આખા થયા ને તો આ સંખ્યા 2 અને 3 ની વચ્ચે લખી નાખો આયા જે સંખ્યા હોય ઈ અને એની આગલી વચ્ચે હું એમ કહું કે 1.1/6 આયા કેટલા છે 1 તો આ સંખ્યા 1 અને 2 ની વચ્ચે હું એમ કહું 3.5/7 आया કેટલા છે 3 તો આ સંખ્યા 3 અને 4 ની વચ્ચે હું એમ કહું કે 4.1/6 તો કોની વચ્ચે આવે 4 અને 5 ની વચ્ચે આ જ વસ્તુ હું આ બધી માઈનસ આપી દઉં તો માઈનસ બાજુ વાળવાનું આ સંખ્યા કોની વચ્ચે આવે -1 અને -2 ની વચ્ચે આ સંખ્યા કોની વચ્ચે આવે -3 અને -4 ની વચ્ચે આ સંખ્યા કોની વચ્ચે આવે -4 અને -5 ની વચ્ચે કોઈ જાતનો આપણે ભાગાકાર કરવા જવાની જરૂર નથી અહીંથી ડાયરેક્ટ આપણે શું આવી જાય એનો ખ્યાલ આવી જાય છે તો મિશ્ર સંખ્યામાં પણ આપણે ખબર પડી જવી જોઈએ કે કોની વચ્ચે આવશે તો હવે આ સંખ્યા 2 કોની વચ્ચે આ 2.1/6 કોની વચ્ચે આવે તો 2 અને 3 ની વચ્ચે એની આગલી સંખ્યા લેવાની કઈ સંખ્યા તો 2.1/6 મળે હવે મે નાનું મોટું જોવી તો 2 મોટા 3 તો 3 મોટા 2 પાંખે 3 બાજુ મૂકી દે એટલે 2 કરતા સંખ્યા મોટી અને 3 કરતા નાની આનું શું કરી તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ તો શું દોરી સંખ્યા રેખા હવે 2 અને 3 જો તો 2 અને 3 તો આન પા આવશે 2 આન પા આવશે 3 અને ધન સંખ્યા તો આન પરથી આમ લઈશું આપણે પ્લસ વાળી સંખ્યા એટલે तो छेदमां केटला तो छेदमां 6 नियम जे हतो ए संख्या रेखा ऊपर शुं करशुं 6 सरखा भाग 1 2 3 4 5 અને છેલ્લો છઠ્ઠો ભાગ એટલે 1 2 3 4 5 અને 6 ભાગ પડી ગયા સંખ્યા રેખા દર્શાવવાની કે જેવી સંખ્યા હોય એવી જ દર્શાવવાની પણ અંશ 1 થી ચાલુ કરવાનો અને અંશમાં એક એકનો શું થતો જાય વધારો બાકી પૂર્ણાંક જે છે તે તેમના તેમ જ રહેશે तो पहली संख्या आवे 2.1/6 बीजी संख्या आवे 2.2/6 अंश में आपणे एक एकनो शुं करतो जवानो छे वधारो 2.3/6 2.4/6 सरવાળો બે માં એક ઉમેરી ત્રણ મળી જાય. આપણે પેલી બે પૂર્ણાંક બોલી, પૂર્ણાંક એટલે શું થાય? સરવાળો. એટલે બે પૂર્ણાંક માં એક એક ઉડી ગયા તો એક હોય તો બે છ ઉડી ગયા, એક હોય તો એટલે બે વત્તા એક કરીએ એટલે કેટલા થઈ જાય? ત્રણ. તો છેલ્લી સંખ્યા આપણી ત્રણ અહીંયા શું થઈ જાય? મળી જાય. તો બે પૂર્ણાંક 5/6 અને 6/6 આપણે હરખું આપણે અહીંયા લખતા નથી, એના જગ્યા પર શું લખ્યા આપણે? ત્રણ. અને હવે આપણે એમાં સંખ્યા મળી જાય તો આપણે અંશમાં જેટલા હોય એટલામાં ભાગ શું કરતા હતા? તો દર્શાવતા હતા. પેલો ભાગ દર્શાવવાનો. જે સંખ્યા આપણે જોતી હતી મળી ગઈ. તો આપણે જે સંખ્યાનું નિરૂપણ કરવાનું થતું હતું એ સંખ્યાનું અહીંયા શું થઈ ગયું? નિરૂપણ. તો આ હતી વાત પ્લસ વાળી સંખ્યાની. આ જ રીતે જો આપણે માઇનસ વાળી સંખ્યા અહીંયા જોવી હોય તો જોઈ શકીએ કે માઇનસ નું નિરૂપણ કરવું હોય તો એક માઇનસ વાળી સંખ્યાનું પાંચમું ઉદાહરણ આપણે લઈ. -3√4/5 આ સંખ્યાનું આપણે શું કરી? સંખ્યા રેખા પર નિરૂપણ. તો સૌથી પહેલી રીત શું નક્કી કરીએ આપણે કે આ સંખ્યા કોની વચ્ચે આવે? તો -3 અને -4 ની વચ્ચે. આપણે કીધું ને કે જે સંખ્યા હોય એની આગળ માઇનસ હોય તો માઇનસ બાજુ વાળી. તો આ સંખ્યા -3 અને -4 ની વચ્ચે આવે. અહીંયા જે છે એની આગળ કઈ સંખ્યા? તો -3√4/5. હવે કઈ સંખ્યા મોટી? -3 મોટા કે -4 મોટા? તો તમને ખબર છે માઇનસ માં ઊંધું થઈ જાય, -3 મોટા થઈ જાય છે -4 કરતા. આમ આમ જાવ તો જેમ સંખ્યા નાની થતી જાય એટલે આ મોટી થઈ નાની થઈ હતી. અને હવે આનું શું કરીએ આપણે? સંખ્યા રેખા ઉપર નિરૂપણ. માઇનસ એટલે આપણે કોલી બાજુ વહી જવાનું? તો ઓલી બાજુથી ડાબી બાજુ આવવાનું છે. તો એ બાજુ આપણે સંખ્યા દર્શાવી તો અહીંયા જોઈ લઈએ આપણી જોઈએ -3 આ બાજુ હોય -3 અહીં આવશે અને -4 અહીંયા હોય તો -4 અહીં આવશે. એટલે મગજમાં આપણે જૂની સંખ્યા રેખાની વાત કરી હતી એ ધ્યાનમાં રાખવી પડશે. અને અહીં પછી દર્શાવવાની ચાલુ કરી. ચાલો બાળકો કેટલા ભાગ પાડવા જોઈએ? તો છેદમાં કેટલા છે? તો છેદમાં છે 5. તો સંખ્યા રેખા ઉપર કેટલા ભાગ પડે? 5 સરખા ભાગ પડે. આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને પાંચમો ભાગ. ભાગ આપણે સરખા પાડવાના છે, માપીને નથી પાડવાના. આપણે અમુક સ્કેલ લઈને માપવા જશે, થોડોક નાનો હાલે નાનો મોટો, પણ વધારે આપણે ગેપ દેખાવો જોઈએ નહીં. સંખ્યા દર્શાવવાનું કરીએ માઇનસ એટલે આ બાજુથી દર્શાવવાનું ચાલુ કરશું આપણે. અંશ આપણે 1 થી ચાલુ થાય, બાકી તો એમને એમ જ રહેશે. તો -3√1/5 ઉપર 4 હે તો આપણે અહીંયાથી 1/5 ચાલુ કરવાનું. એક એક નો શું થતો જાય વધારો? -3√2/5 -3√3/5 -3√4/5 અને -3√5/5 ઉડી જાય એટલે એક આમાં એક હોય તો એક ઉમેરી જાય એટલે -4 થઈ જાય. અને કેટલામાં સંખ્યા દર્શાવવાની? ચોથી ભાગ. ચોથો ભાગ જોવો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. મળી ગઈ આપણે એની સંખ્યા. આ હતી મિશ્ર સંખ્યા. હવે જો વાત કરવામાં આવે તો હજી પણ આપણે જોઈએ તો અમુક એમ કે છે પોઈન્ટ વાળી સંખ્યા અમારે દર્શાવી હોય તો પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે આપણે 6થું ઉદાહરણ જોઈએ. જે આવતા હોય 6થું કે 7થું. તો પોઈન્ટ વાળી સંખ્યાની વાત કરવામાં આવે કહેવામાં આવે 0.5 ને મારે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો આ 0.5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે આને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખી તો પણ ચાલે. અપૂર્ણાંકમાં ફેરવાનું તો શું લખી શકાય? 5/10 અને 5/10 અપૂર્ણાંક થઈ ગયો. અપૂર્ણાંકને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા શીખી ગયા. કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ. તો કોની વચ્ચે આવે આ સંખ્યા? તો 0 અને 1 ની વચ્ચે નિરૂપણ કરી શકાય. માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. આ રીતે એમ કે 1.5 મહત્વની વાત આ છે. અને આપણે પછી નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અત્યારે પહેલા જોઈએ. तो संख्या रेखा ऊपर आमां केटला भाग पड़शे तो तमने बधाने खबर है छेदमां केटला 10 तो संख्या रेखा ऊपर केटला भाग पड़े 10 आ મૂકેंगे સાહેબ આમાં છેદ નથી પણ છેદકાર અપૂર્ણાંક બનાવીએ કે નો બનાવીએ 0.5 છે પોઈન્ટ કાઢીને આપણે જોઈએ તો 5/10 લખીએ કે તો આ લખો આપણે 5/10 પોઈન્ટને શું કરી નાખો તો સંખ્યા રેખા ઉપર કેટલા ભાગ પડે તો 10 સરખા ભાગ પડે સંખ્યા રેખા ઉપર 10 સરખા ભાગ પાડીને આપણે આ સંખ્યા કોની વચ્ચે આવી તો 0 અને 1 ની વચ્ચે આવે એની વચ્ચે આવે તો કેટલામાં ભાગની સંખ્યા દર્શાવવાનું થાય તો 5માં ભાગની સંખ્યા દર્શાવવાનું થાય આપણી જે સંખ્યા છે એ મળી જાય અને પોઈન્ટ વાળી સંખ્યા દર્શાવીએ તો પોઈન્ટ વાળી સંખ્યા ડાયરેક્ટ પણ દર્શાવી શકાય પણ સેલું આપણે એને ફેરવીને પણ પડે ડાયરેક્ટ દર્શાવવા જઈશો તો આપણે શું થાય છે ભૂલ થવાની સંભાવના રહેશે પણ આ ખોટું નથી એટલે આપણે એ રીતે પણ દર્શાવી શકાય તો આપણે પ્રાકૃતિક ને એ બધી સંખ્યાને દર્શાવી તો સેલી આવી સંખ્યાને દર્શાવી હોય तो कोई अघरी बात नहीं नहीं आपने आमां ख्याल आवो जोईए के संख्या कोनी वच्चे आवे हाँ एक मार्क में एवो प्रश्न पूछी शकाय के 0 अने 1 नी वच्चे केटली समय संख्याओ छे तो जवाब आवे असंख्य एम पूछे के 1 अने 2 नी वच्चे केटली समय संख्याओ छे तो असंख्य 2 अने 3 नी वच्चे केटली समय संख्याओ तो असंख्य એટલે દરેક ભાગની વચ્ચે असंख्य समय संख्याओ રહેલી હોય છે અને એનું ઈ असंख्य समय संख्याओमांथी આપણે સંખ્યા આપણે શું કરતા હોય ગોતીને નિરૂપણ કરતા હોય તો આગળની વાત કરીએ આપણે તો આગળના નેક્સ્ટ પીરિયડમાં આપણે મોટી સંખ્યા હોય અથવા એક સાથે વધારે સંખ્યા દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવશું અને બે સમય સંખ્યા વચ્ચેની આપણે સમય સંખ્યા ગોતવાની વાત કરી હોય તો એ સમય સંખ્યાઓ કઈ રીતે ગોતવી એના વિશે આપણે શું કરવાનું થાય તો અભ્યાસ કરવાનો કે આ બે સમય સંખ્યાઓ વચ્ચે આપણે એમ કીધું કે 5 સમય સંખ્યાઓ ગોતો તો એ 5 સમય સંખ્યાઓ આપણે ગોતીને શું કરવાની લખવાની તો 2 અથવા 3 માર્કના દાખલામાં પૂછી શકાય આ સંખ્યા રેખા પણ આપણે શું થાય તો કોઈ પણ સંખ્યા આપી દે અને એ સંખ્યાનું શું કરે નિરૂપણ કરવાનું આપણે પૂછી શકાય 2 અથવા 3 માર્કમાં તો આપણે આવડવું જોઈએ ખ્યાલ આવી ગયો બાળકો આગળના પીરિયડમાં આપણે એ વસ્તુ જોઈશું।